નાસ લેવાની રીત. ઉકળતા પાણીમાં આપેલી કેપ્સ્યુલમાં ટાંકણી કે સોયથી પંક્ચર કરવું અને ફક્ત બે ટીંપા ઉકળતા પાણીમાં નાખવા. એક કેપ્સ્યુલનો બે વાર ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ રૂમાલ કે કાપડને માથા ઉપર ઢાંકી માથું નીચું રાખી ને ઊંડેથી નાક અને મોં દ્વારા શ્વાસ લેવો. નાસ 5 મિનિટ લેવો જોઈએ. નાક સાફ કરી ટીપા નાખવાની રીત. નાસ લીધા પછી યોગ્ય રીતે નાક સાફ કરવું જરૂરી. ત્યારબાદ માથું ઊંચું કરીને 2 થી 3 ટીપા બંને નાસિકામાં નાખવા. નાકને બરાબર હલાવવું અને ત્યારબાદ 3 વખત ઊંડો શ્વાસ લેવો. આ પદ્ધતિ બીજી રીતે પણ કરી શકાય. માથું પલંગની બહાર ઢળતું રાખી ને નાકમાં ટીપા નાખવા. 2 ટીપા બંને બાજુએ નાખવા, પછી નાકને હલાવવું અને ઊંડો શ્વાસ લેવો જેથી નાકની અંદર ટીંપા જાય. આ સ્થિતિમાં 5 મિનિટ રહેવાથી નાક અને સાઇનસની શરદી ઓછી થઈ જાય છે. નાક સાફ કરી સ્પ્રે નાખવાની રીત. એક તરફની નાસિકા બંધ કરીને બીજી નાસિકામાંથી ઉચ્છવાસ બહાર કાઢો જેથી નાકમાં ભરાયેલ સિક્રેશન અને શરદી યોગ્ય રીતે સાફ થઈ શકે છે. પછી આપેલી દવા એક નાસિકા બંધ કરીને બીજી નાસિકામાં નાખવી. 2 વખત દવા પ્રેસ કરવી. ત્યારબાદ નાકને બંને બાજુએથી દબાવો જેથી અપાયેલ દવા યોગ્ય રીતે નાક અને ગળામાં પહોંચી શકે. ત્યારબાદ 3 વખત ઊંડો શ્વાસ લો. ઓપરેશન બાદ 5 દિવસ પછી નાક સાફ કરવાની રીત. આપેલ તપેલીમાં 9 સેકુ પાણી લઈ 1 ચપટી ખાવાનો સોડા અને 1 ચમચી મીઠું લઈ દ્રાવણને હલાવો. પછી આપેલા રબડના ઇન્સ્ટ્રુમેન્ટને દબાવવું અને પાણીમાં બોળવું અને પછી છોડી દેવું જેથી દ્રાવણ રબરના ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી જાય. પછી વોશ બેસિન કે બાથરૂમમાં જઈને 1 નાસિકામાં નાખીને ઉપરથી દબાવવું જેથી આપેલી દવા નાકની અંદર સાઇનસમાં જાય. ત્યારબાદ મોં દ્વારા આ દ્રાવણ બહાર કાઢો. દિવસમાં આ પ્રક્રિયા 1 થી 2 વાર કરવાથી નાકની અંદર રૂજ જલ્દી આવી જાય છે. આ પ્રક્રિયા બંને નાસિકામાં કરવી જોઈએ. કોગળા કરવાની રીત. ગળાના રોગો માટે કોગળા અગત્યની ક્રિયા છે. મીઠાના 9 સેકા પાણીથી અથવા મેડિકેટેડ દવા 1 ચમચી અથવા 5 મિલીલીટર પાણીમાં નાખી દ્રાવણને બરાબર હલાવો અને એ દવા ગળા સુધી પ્રસરે એ રીતે મોઢામાં મૂકવી. ત્યારબાદ કોગળા કરવા. દવા જેટલો સમય ગળામાં ફેરવશો એટલી એન્ટીસેપ્ટિક ઇફેક્ટ ઘણી સારી આવે છે તથા ગળાના બેક્ટેરિયા અને વાયરસ નષ્ટ થાય છે. કાનમાં ટીપા નાખવાની રીત. કાનમાં રસી પાણી કે લોહી આવતું હોય તો પહેલા દીવાસળીની સળી અથવા જોન્સન બળથી કાનની રસી સાફ કરવી. બે થી ત્રણ વાર સાફ કર્યા પછી લાગે કે કાનમાં રસી આવતી નથી પછી જ કાનમાં ટીપા નાખવા.
પલંગમાં આડા પડી ને કાનને ઉપરની બાજુએ ખેંચીને કાનની અંદર બે થી ત્રણ ટીપા, વધારેમાં વધારે ચાર ટીપા નાખવા. ફેલિક્સના ભાગમાં અને દટ્ટી ઉપર હલાવવાથી કાનના ટીપા સરસ રીતે અંદર ઉતરી શકે છે. દિવસમાં આ પ્રક્રિયા 3-4 વખત કરવી જરૂરી છે. ત્યારબાદ સ્વચ્છ રૂનું પૂમડું યોગ્ય રીતે ભરાવ. સ્નાન વખતે કાનને સાચવવાની રીત. સ્નાન કર્યા પહેલા કોપરેલ ખાવાનું તેલ અથવા માથામાં નાખવાનું તેલ કે પછી કોઈ પણ પ્રકારનું તેલ કે પછી વિક્સવાળું રૂનું પૂમડું બનાવો. કાનમાં આગળના ભાગમાં રૂ ભરાવી દઈ એકદમ ફિટ કરો, જેથી નાથી વખતે પાણી પ્રવેશી ન શકે. એ પછી જ નાવા જવું કે માથે પાણી નાખવું. સ્નાન કર્યા બાદ તેલવાળું રૂનું પૂમડું કાઢીને સ્વચ્છ રૂથી કાન સાફ કરવા જોઈએ. ત્યારબાદ સાદા સ્વચ્છ રૂના પૂમડાને કાનમાં ભરાવવું. કાનમાં મશીનને ભરાવવાની રીત. આપેલા મશીનને ડબ્બીમાંથી બહાર કાઢી પોઝિટિવ પોઝિટિવ સંજ્ઞા જ્યાં ભેગી થતી હોય એ ભાગમાં બેટરી ગોઠવવી, એમ લખેલા નિશાન પર રાખવું જેથી મશીન ચાલુ થાય. મશીનને કાનની પાછળના ભાગમાં ગોઠવવું. પછી આપની જરૂરિયાત પ્રમાણે અંદરનો વોલ્યુમ વધઘટ કરી શકાય છે. મશીનના ઉપયોગ બાદ મશીનની સ્વિચ ઓફ કરવી. ત્યારબાદ મશીનને આપેલી ડબ્બીમાં યોગ્ય રીતે મૂકવું. મશીનના સેલ કાઢવાની જરૂર નથી. સૌપ્રથમ યોગ્ય રીતે કાન સાફ કરવા જોઈએ. ત્યારબાદ આપેલા મશીનને ડબ્બીમાંથી બહાર કાઢી જે કાનમાં બહેરાશ હોય તેમાં તેનું રિસીવર બરાબર ભરાવવું. ત્યારબાદ આપેલા મશીનને એન મોડ પર રાખો અને આપની જરૂરિયાત પ્રમાણે અંદરનો વોલ્યુમ વધઘટ કરવો. ઇયરિંગ હેડને આપેલી જીપની મદદથી ખિસ્સામાં યોગ્ય રીતે ભરાવો. મશીનના ઉપયોગ બાદ મશીનની સ્વિચ ઓફ કરવી અને સ્વચ્છ રૂ અથવા ટિશ્યુ પેપરની મદદથી તેની ટીપનો ભાગ સાફ કરવો. શ્રવણ યંત્રને ડબ્બીમાં મૂકતી વખતે તેનો વાયર ગોળ ગોળ વાળવા કરતા છૂટો મૂકવો વધારે યોગ્ય છે. એલર્જીના દર્દીઓને આહારમાં ખૂબ જ ધ્યાન રાખવું અને જરૂર જણાય ત્યારે માસ્ક પહેરવું ખૂબ જ જરૂરી છે. સારવાર દરમિયાન લેવાલાયક ઘરનો હલકો ખોરાક જેવો કે ખીચડી, દૂધ, ચા, કોફી, મોળી દાળ, ખટાશ વગરની, નાળિયેરનું પાણી, દરેક જાતની ભાજી, નરમ શાક, શીરો, રાબ, નરમ ફળો ઋતુ પ્રમાણે જેવા કે સફરજન, ચીકુ જ્યુસ બનાવીને સારવાર દરમિયાન ન લેવાલાયક ખોરાક. તીખા મરી મસાલાવાળા ખાદ્ય પદાર્થો, આઠેલી વસ્તુઓ, અથાણા, પાપડ, ઢોકળા, ખમણ, ચાઇનીઝ ફૂડ, સોસ, ઠંડા પીણા, બરફ, આઈસ્ક્રીમ, ચોકલેટ, વાસી ખોરાક, ગળપણવાળી વસ્તુઓ, બ્રેડ વગેરે. શરીરને ન માફક આવતા ખોરાક ન લેવા જોઈએ, તેનાથી સારવાર દરમિયાન શરીરને નુકસાન પહોંચે.
સર્જરી બાદ કે પહેલા આહારના માર્ગદર્શન માટે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, થાઇરોઇડને લગતા રોગો, એલર્જી, ઓબેસિટીની સારવાર તથા સ્વસ્થ શરીર પ્રાપ્ત કરવા શ્રુતિ હોસ્પિટલમાં ડાયેટિશિયનને મળો. એલર્જીના દર્દીઓએ ધૂળ, ધુમાડો, સ્પ્રે, પેટ્સ એનિમલ, કાર્પેટ, ઇન્ડોર પ્લાન્ટ્સ, તીવ્ર ગંધવાળા સાબુ કે શેમ્પૂ તથા કોસ્મેટિક સાધન સામગ્રીથી દૂર રહેવું જરૂરી છે. ઝાપટવાના બદલે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરવો હિતાવહ છે. પડદા, ચાદર, તકિયા વગેરેને દર અઠવાડિયે ઉકળતા પાણીમાં ડેટોલ નાખી સાફ કરવા. જે વસ્તુથી વ્યક્તિગત એલર્જી હોય તે વસ્તુથી કોઈ પણ સંજોગોમાં દૂર રહેવું જોઈએ.